સિંહ સિરાવી લીધું અને બા ને બધા બેઠા છે કેમ કે નો ફોન આવ્યો ને એટલે સોબેનની યારે વાતો કરે છે તો વિડીયો કોલમાં વાતો કરે ને અટાણમાં તો જો આપણે એવો ઠંડો પવન ઉડે છે ને આમ હાવ ઠંડુ વાતાવરણ એવું છે ને વાયરો વિડો હું એ અટાણમાં તો જો બા બાની બધા વાતો કરે છે સોબેનની યારે તો અહીંયા જો બા છે ને એ વાતો કરે છે સોબેન ફોન કરતો નો તો સો બેન આર વાતો કરે છે દર્શન કઈ જો ઈ સાયકલ સાયકલ કરે દર્શન એવું છે એમ ને સો બેન વાતો કરે છે બા ને જય માતાજી મિત્રો રામ રામ ને તો આપણે ખાઈ પી બે જ ને દયા તો ઇચર મક એક છે ગાડી હા તો દયા હું મોળ મારા કેમ કે સિરાવામાં કાઈ ખાવું નથી કેમ દાડમ ખાવું કેમ કાઈ ખાવું નથી જીવન કેટલું સારું છે કેવું મારા પપ્પા ના ખોતારી દીધું માળા બનાવવાનું જોઈને સારું રહ્યું હું સોમાહા ના કાં જાય જોયું તો કેમ જો ને બધું કરે છે જો કેવું બધા ને મજા આવે જો કેવું હળી મળીને જતા કેવું બનાવે છે આમ જો અહીંયા હતા ને મારા પાવે માળો ફીટ કરી દીધો હતો ને અહીંયા હતા ને માળો ફીટ કરી દીધો એટલે શેકલા ને સારું રહી હું તો આ રીતના માળો ફીટ કર્યા ને જો શેકલાને કેટલા મજા આવે ને તો સંદીપ ને બા ને બપ્પા ને બધા જાય છે લાકડા કાપા કેમ કે હમણાં ખેતરનું કામકાજ હતું એ પૂરું કરી નાખ્યું છે કપા ને એવું બધું વીણી નાખ્યું અને હવે છે ને મારા બપ્પા કે લાકડા છે ને તો બે કાપી લઈએ એમ તો સંદીપને એ બધા ગયા છે લાકડા કાપવા ને તો ઘેર તો કોઈ નથી ને જો આપણે બેઠા છે ને મારે કપડાને એવું સીવવાનું છે પણ આમ ઠંડુ વાતાવરણ છે આજ કેમ કે વાયરું વીડું છે આમ ઠંડુ વાતાવરણ પવન જ વીડો હું તો આમ ઠંડુ ઠંડુ લાગે તો હું કઈ કડીક તડકે બેહીએ ને પછી આજે ઘરાગના લુગડાને એવું બધું છે તો કપડાંને એવું સીવવાનું છે તો બધું કામ ઘરનું કરીને ખેલું છે ને હવે કપડાં સીવવાનું બાકી છે તો કડીક તડકો ખાઈ લઈએ પછી જઈએ કપડાં સીવા તો આમ ઠંડુ વાતાવરણ હોય ને એટલે આમ ઠંડી જ આજ વાતાવરણ જ બદલી ગયું છે આવું ફેરફાર થઈ ગયો છે વાતાવરણમાં તો પછી કપડાં સીવી રહ્યા છે કડીક તડકે બેહીને પછી જાય કપડાં સીવવા તડકો ખાઈ લીધો છે ને હવે છે ને હું જાઉં છું કામ કરવા કેમ કે મારે છે ને કપડાંનું ને એવું સિલાઈનું કામ કરવાનું છે કેમકે આજે ઘરાકના આવ્યા છે ને કપડાં તો ઘરાકના બ્લાઉઝને એવું બધું છે તો સીવી નાખું નાસ્તો જો કોઈ છે નહીં ઘેર કેમ કે હું એકલી જ મને એકલો એકલોને તો સારું નહીં લાગતું એના કરતાં હું બધાને બાવળિયા કપાં વહી ગયા તો સારું હતું પણ એમાં એમ છે કે ઘરાકના હમણાં લાડ બધા કપડાંને એવું બધું સીવવાનું છે એટલે હું જાઉં તો કાંઈ મેળ ન આવે તો પછી આમાં ન હોય કાંઈ નક્કી ન હોય કેમકે પવનને એવું બધું હોય તો લાટય વહી જાય તો ઘરાકીને કપડાંને એવું બધું જોતું હોય તો એવું કાક છે એટલે હું કાંઈ ગઈ નથી ને બધા વયા ગયા છે નાસ્તો એકલા એકલા છે એકલો એકલો કઈ ઘેર ન હાર લાગે તો બધા મને જોઈ ગયા હું કરું લો પણ હવે કામ છે તો એવું થાય જ તો હવે આપણે હટે હટ કપડા સીવેરા જ છીએ તો પેલા તો કટિંગ કરવાનું છે તો પેલા કપડાં કટિંગ કરી નાખી બ્લાઉઝ છે તો આવા કલરનું બ્લાઉઝ છે ને તો એને અહીંયા અડધું મેં કટિંગ કરી નાખેલું છે ને અસ્તરવાળું સીવાનું છે એટલે ડબલ તો કટિંગ કરવું જ પડે તો આ પછી હવે કટિંગ કરી નાખવા પછી આ માપનું હ્યુવાનું છે ઘરાગનું છે તો આ રીતનું આ અસ્તર છે ના છે મેં પહેલાં કટિંગ કરી નાખ્યું ને હવે આવું કટિંગ કરવું જોઈએ તો ડબલ કટિંગ કરવું પડે ડબ અસ્તરવાળું હોય ને એટલે તો હવે કટિંગ કરી જ છે પછી હિવાન ચાલુ કરી દઈ બેન આવી ગયા છે નિશાળેથી ઘરે આવી ગયા છે રજા પડી ગઈ ને આમ જો સંદીપ હાથ પગ ધોઈને આવે છે હે સંદીપ કેટલા બાવ્યા કે બપોરા કરવા આવ્યા કાં

તો પૂજા બેન નું શાક છે ગવાનું સમસી પૂજા તાર સમસી જોઈએ કે તો જો બપોરા કરવા ગયા છે તો તમે બધા આવો બપોરા કરવા તો તમે બધા બપોરા કરવા આવશે ને તો અમે ખાઈ લેવું એવું થાય તો કાંઈ વાંધો ને તમે 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 તારે તમે બધા બપોરા કરવા આવો આપણે નવે સાથે બધું બનાવી નાખ્યું ધકતે ધકતું તો બપોરા કરવા ગયા છે તો તમે બધા આવો બપોરા કરવા અડીએ જવું

તો કામ કરવાનું કરવાનું જ હોય ને ખેતર માં કામ આ રીતના રસ્તો કેટલો ખરાબ છે ને સંદીપ જાય છે વાડીએ તો વાડીએ થોડાક બાવળી ને એવું કાપવાનું છે તો વાડીએ જાય છે ને અહીંયા જો મારા જે નિશાળ નું બધું બને છે તો સંદીપ છે ને વહી ગયા છે વાડીએ કેમ કે બાવળીયા ને એવું કાપવાનું છે તો એ તો વાડી વહી ગયા તો મારે થોડુંક કપડાનું ને એવું સીવાનું બાકી છે તો કપડાને એવું સીવી ના સંદીપ ભાઈ વૈયા ગયા છે વાડીએ તો કપડાં સેવાનું ચાલુ કરી દઈએ તો આવા જ આવા કલરનું આવું છે બ્લાઉઝ કટિંગ કરી નાખ્યું આ રીતનું કપડાં સેવાનું ચાલુ કરી દઈએ આપું છે ભાઈ લાઈટ કઈ ની ગૌર આવે નગર તો કઈ નહીં બેસી ગયું હોય પણ લાઈટ આવે ને જાય આવે ને જાય કેમ કે વધારે છે ને એટલે લાઈટ કઈ રહેતી નથી બહાર ગયું હોય તો લાઈટ બી જાય જો કપડો તો આવી ગઈ છે કા ઠંડો પવન ખવામ ઠંડો ઠંડો એવો મજા આવે નાખોદી ઘર માં રહીને ઓલા કપડા સીવતા હોય ને એટલે આવ એકલી ગરમી બહુ જ થાય હું ને બધાના કપડા સીવાય ગયા પણ હવે આ શુભનો બ્લાઉઝ છે પણ હવે એનો કપડાનો વારો છે ને કાલ વારો આવશે એવું લાગે છે ને અટાણમાં તો એવો ઠંડો પવન ઉડે ને આમ જો દી હાથ ગયો છે હવે ને અટાઉંથી આખો ધી બોલાવજો સિવાય લાટે આ જેટલી કવરાવતી ને કઈ લાટ રીત નહીં એમ તો એવું કાંઈક હતું ને હવે આ જો લાટ પવન ખાઈ લીધો છે હવે જઈએ હેઠે શું કરો ઈ શું કરો દવણું કરો કેવાનું એવું છે એમને તો હવે જઈ આપણે હેઠે ને સંદર્ભ દોણું કરી જોઈએ કેવી રીતના દોણું કરે એમ ઓહો તો મહેમાન આવી ગયા છે હાર વાર તો જાય આપણે એઠે એના આવી ગયા છે મહેમાન કાશી યો સી યુ મરસી લીને તો જતા અઠવાય તે લાગે કાશી યો આવ ભાઈ તો બહુ વેલા હારે આવ્યા એમ મહેશભાઈ તો એવું છે એટલે આમ જવું પણ ખેતરનું કામ હોય એટલે કઈ નેવરા ન રહી કા તો તમે બધા આવો અમારે પૂજા બેન શું કરે બેટા જમાર પૂજાબેન પાછી માંડવી લાવ્યા છે જો જો બેન બધા બેઠા છે દર્શન કઈ જો દર્શન એ દર્શન આ કરો તો બેટા વાહ વાહ તો દર્શન ભાઈને જો સાયકલ મળી ગઈ એટલે સાયકલ બહુ ગમે કા

त लाइक शेयर अनि सब्सक्राइब गर्नु भुलता नै त जय मी राम राम भाइ